જય માતાજી. જીવન જ્યોત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું નવરાત્રિમાં માં નવદુર્ગાના નવ સ્વરૂપોમાં પાંચમા નૃત્ય સાંભળવામાં આવતી માતા સ્કંદ માતાની કથા વાર્તા. ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ કુમાર છે. સ્કંદ કુમારની માતા હોવાથી માતા પાર્વતી માતા નવદુર્ગાનું એક નામ સ્કંદ માતા પડ્યું. સ્કંદ માતાની પૂજા કરવાથી ભક્તોને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સ્કંદ માતા અલૌકિક જીવોનું નિર્માણ કરનારી દેવી છે. સ્કંદ માતાની પૂજા કરવાથી સંતાન યોગની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં આવતી સંતાન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. માતા સ્કંદ માતાનું વાહન સિંહ છે. માતાનો વર્ણ સફેદ છે. માતા કમળના પુષ્પ પર આસન ધરાવનાર છે, તેથી તેનું એક નામ પદ્માસની પણ છે. અને માનું વાહન સિંહ હોવાથી માને સિંહવાહિની પણ કહેવામાં આવે છે. માતાનું સ્વરૂપ અત્યંત દયાળુ અને કલ્યાણકારી છે. જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકન પર ક્લિક ન કરી હોય તો ક્લિક કરજો કે જેથી અમારા નવા વિડીયોની જાણકારી આપને મળતી રહે. હવે આપણે સાંભળીશું માતા સ્કંદ માતાની કથા. પૌરાણિક સમયમાં એક તારકાસુર નામનો રાક્ષસ હતો. તેને બ્રહ્માને પ્રસન્ન કરવા કઠોર તપ કર્યું અને બ્રહ્માજીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે તારકાસુરે કહ્યું કે હું અમર બનું અને મને મૃત્યુ આવે જ નહીં એવું વરદાન આપો. ત્યારે બ્રહ્માજી કહે છે કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારે તારકાસુરે કહ્યું તો મારું મૃત્યુ શિવજીના પુત્રના હાથે જ થાય, કેમ કે તારકાસુરે વિચાર કર્યો કે શિવજીના વિવાહ ક્યારેય થવાના જ નથી, તો તેને પુત્ર ક્યાંથી હોય. આમ તેને આવું વરદાન માગ્યું. હવે વરદાન માગી તારકાસુર ત્રણેય લોકમાં હાહાકાર મચાવવા લાગ્યો. હવે બધા દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા અને તારકાસુરના વરદાનની વાત કરી. ત્યારે ભગવાન શિવે પાર્વતીજી સાથે વિવાહ કર્યા અને કાર્તિકેયનો જન્મ થયો. દેવ દાનવના આ યુદ્ધમાં શિવ પાર્વતીના પુત્ર કાર્તિકેય દેવતાના સેનાપતિ થયા. કુમાર કાર્તિકેયનું વાહન મોર છે અને ભગવાન કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો. માતા પાર્વતી જ સ્કંદ માતા છે. માતાને ચાર હાથ છે. ઉપરના બે હાથમાં માએ કમળ ધારણ કર્યા છે અને નીચેના એક હાથથી કાર્તિકેયને ઘોડામાં બેસાડ્યા છે અને એક હાથથી મા ભક્તોને આશીર્વાદ આપી અભય દાન આપે એવી વરદ મુદ્રામાં છે. આવી મમતાળી દયાળી માની આરાધના કરવાથી ભક્તોની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે. માને ધૂપ દીપ નૈવેદ્ય ધરી માને પ્રસન્ન કરવામાં આવે છે. માને સફેદ રંગ ખૂબ જ પસંદ હોવાથી સફેદ પુષ્પ ચડાવવામાં આવે છે અને માને કેળાનો ભોગ ધરાવવામાં આવે છે, તેથી મા પ્રસન્ન થઈને નિરોગી રહેવાના આશીર્વાદ આપે છે. સૂર્યમંડળની અધિષ્ઠાતા દેવ માતા છે. તેનું અલૌકિક કાંતિમય રૂપ છે. માતા ભક્તોને નિર્ભયતા પ્રદાન કરે છે. માતા ભક્તોને લાડ કરી તેના દુઃખ પીડા અને આધિ વ્યાધિનું હરણ કરે છે. આવી માતા સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તોમાં અલૌકિક શક્તિ અને ચેતનાનો સંચાર થાય છે. માની ઉપાસનાથી સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં પ્રવેશે છે અને એકાગ્ર ભાવથી માનું પૂજન કરવાથી મા તેના ભવો ભવના બંધનમાંથી તેને મુક્ત કરે છે. માએ સિંહ પર સવારી કરી છે. જેમ સિંહ ક્રોધનું પ્રતીક છે, તો પણ ભક્તિના માર્ગ પર ચાલો ત્યારે માએ જેમ સિંહને કાબૂમાં કર્યો છે તેમ ક્રોધને કાબૂમાં રાખો. અને ઘોડામાં કાર્તિકેય પુત્ર મોહનું પ્રતીક છે, તેમ માનું આ પ્રતિકરૂપ કહે છે. પુત્ર મોહ કે સાંસારિક મોહ માયા હોવા છતાં પુત્ર મોહને ભૂલીને ભક્તિનો માર્ગ અપનાવો. આમ મનુષ્યની બુદ્ધિ શક્તિ અને ચેતનાનો વિકાસ કરનારી માં સ્કંદ માતા છે. તો આ હતી માતા સ્કંદ માતાની કથા વાર્તા. ઓમ દેવી સ્કંદ માતાએ નમઃ.